ખેડા જિલ્લાના કપડવંજ શહેર અને આજુબાજુના ગામડાઓના વિસ્તારમાં અમી છાંટણા વરસાદ શરૂ થતાં ખેતી પાકને મળી રહ્યું છે જીવતદાન. ખેડા જિલ્લાના કપડવંજમાં આજે બપોરના સુમારે વાદળછાયું વાતાવરણ, અચાનક વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારથી વરસાદ શરૂ થયો હતો અને અમી છાંટણા શરૂ થતાં ખેતી પાકને જીવતદાન મળી રહ્યું છે. કપડવંજ અને ખેડા જિલ્લામાં વરસાદ ધીમો પડી રહ્યો છે. વરસાદ ન પડવાના કારણે ખેડૂતોને મુશ્કેલી સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું હતું, જોકે હવે વરસાદે આજથી શરૂઆત ધીમી ધારથી કરી છે. ધીમે ધીમે થોડો થોડો વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ખેતી પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. વરસાદે હાથ તાળી આપી કેટલા દિવસથી ખેડા જિલ્લામાં વરસાદ વિરામ લીધો હતો અને વરસાદ ન પડતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણીલાયક ખેતરોમાં વાવણી કરી નહોતી, પરંતુ હવે વરસાદ પૂરતા પ્રમાણમાં થાય તેવી શક્યતા સેવાઈ રહી છે, જેને લઈને ડાંગર અને અન્ય પાકોમાં પણ વાવેતર કરવામાં આવશે. હાલમાં ખેડા જિલ્લાના કપડવંજમાં વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ધીમેધાર તો ક્યાંક અમી છાંટણાથી વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. કપડવંજના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોય, જેને લઈને વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે કપડવંજમાં ધીમીધારથી વરસાદ ઝરમર ઝરમર શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. ખેડૂતોના ખેતી પાકને જીવતદાન મળશે અને વધુ વરસાદ પડશે તો આવનાર સમયમાં ડાંગરની રોપણી પણ શરૂ થશે. આમ સમગ્ર ગુજરાતમાં 219 જેટલા તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે અને સાંજના સુમારે 230 જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોય, જેને લઈને ઠંડક પ્રસરી જવા પામી છે અને અતિશય બફાટ અને ઉકળાટમાંથી લોકોને હવે શહેરીજનોને ઠંડક પ્રસરી જવા પામી છે. ઠંડકને મળતા રાહત લેવામાં આવી રહી છે. જ્યારે ગ્રામ્યજનો અને ખેડૂતોને ખેતી પાકમાં ફાયદો થવાને લઈને વરસાદ પડતા હવે ધીમે ધારે આજથી વરસાદ શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહીના પ્રમાણે વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આમ ગુજરાતભરના 230 જેટલા તાલુકાઓમાં ધીમે, ક્યાંક ભારે, ક્યાંક અતિભારે તો ક્યાંક ધીમી ધારથી ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને જગતના તાતને હવે આશા બંધાઈ છે કે આવનાર ચોમાસું સારું રહેશે અને જે સિંચાઈનું પાણી નથી ત્યાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે અને જે પીવાના પાણીની સમસ્યા હતી તે પણ હલ થશે અને ખેતીમાં સારું ઉત્પાદન થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.